અમદાવાદ સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક મશીનરી અને કુશળ તબીબોના સહિયારા પ્રયાસોથી નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને દૂર કરવામાં આવ્યું છે। खेड़ा जिल्लाना जारोल गामनो 14 वर्षीय सतीश छेल्ला 5 महीनाथी असह्य पीड़ामांथी पसार थई रह्यो हतो। स्कूलमां भणवा जाय के क्यांक रमवा जाय गमे त्यारे ओचिंता नाकवाटे सतत रक्तस्राव वहेवा लागे। आ तकलीफने लईने समग्र परिवार चिंतामय हतो। खेड़ा जिल्लानी विविध हॉस्पिटलमां तपास करावी परंतु निदान थई शक्यु नहीं। खेड़ाना तबीबोए आणंदनी सुविख्यात खानगी हॉस्पिटल में मोकल्या परंतु त्यां विविध रिपोर्ट कराव्या बाद ऑपरेशन जटिल अने जोखमी जणाता तबीबोए अमदावाद सिविल ने सारवार अर्थे मार्ग चिंध्यो। सतीशना पिता 9 जुलाईए अमदावाद सिविल में सारवार अर्थे आवी पहोंच्या। अहींना तबीबोए प्राथमिक तपास करता नाकनी अंदर लोहीनुं ट्यूमर बनी गयुं होवानुं जणाई आव्युं। त्यारबाद अन्य रिपोर्ट करता आ ट्यूमर छेक मगज सुधी पहोंची गयुं होवानुं मालूम पड्युं, जेथी खरेखर आ बीमारीनुं निदान करवुं जटिल अने जोखमी बनी रह्युं हतुं। सामान्य रीते आ प्रकारना ऑपरेशनमां चेहरा पर काप मूकीने एटले के एक भाग कापीने शस्त्रक्रिया करी आवा प्रकारनी जटिल गांठ काढवामां आवती होय छे, परंतु आवा ऑपरेशन बाद बाळकना चेहराने पूर्ववत करवुं घणुं मुश्किल बनी रहे छे। सिविल हॉस्पिटलनी अत्याधुनिक मशीनरी अने तबीबी निष्णातोनी कुशळताना कारणे सतीशनुं आवुं जटिल ऑपरेशन कोईपण वाट कप कर्या वगर दूरबीन द्वारा सफलतापूर्वक करी शकायुं। अमदावाद सिविलना ENT विभागना डॉक्टर कल्पेश पटेल कहे छे के सतीशना नाक मार्फत मगज सुधी पहोंचेली गोंठने मेडिकल भाषामां एंजियोग्राफी फाइब्रोमा कहेवामां आवे छे। आ प्रकारना ट्यूमरना कारणे वखत जता रक्तस्राव सतत वधवा लागे छे, जेनुं समयसर निदान करवामां ना आवे तो व्यक्तिना शरीरमां लोहीनी उणप सर्जाई शके छे। तेनी साथे आँख मगज अने चेहरामां पण विविध तकलीफो सर्जाता व्यक्तिनुं मृत्यु निपजवानी पण शक्यताओ रहेली छे। आ प्रकारना जटिल अने जोखमी ऑपरेशनमां जराय गफलत थई जाय तो जीव जोखममां मुकावानी शक्यताओ रहेली होय छे, जे कारणोसर सामे पूरती सतर्कता साथे सौ प्रथम बाळकने UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ એન્જિયોગ્રાફી કરાવી હતી। તેની સાથે વિવિધ રિપોર્ટ કરાવ્યા બાદ કઈ નળીમાંથી લોહીનું વહન મહત્તમ થઈ રહ્યું છે તે જાણવા મળ્યું, જેને બ્લોક કરીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન વિભાગના ડૉક્ટર જયમીન શાહ અને એનેસ્થેસિયા વિભાગના ડૉક્ટર સ્મિતાબેન એન્જિનિયર અને અમારા ENT વિભાગના ડૉક્ટર દીપેશ, ડૉક્ટર ચિન્મય, ડૉક્ટર પૂર્ણિમા સહિતની ટીમના સહિયારા પ્રયાસથી અત્યાધુનિક મશીનરી દ્વારા કોઈપણ જાતના ચહેરા ઉપર વાટકાપ વિના નાકના છિદ્રોમાંથી દૂરબીન દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરી શકાયું। ઓપરેશન કર્યા બાદ 8 સેમીની ગાંઠ બહાર આવી હતી, જેનાથી આ ઓપરેશનની જટિલતા સમજી શકાય તેવું ડૉક્ટર પટેલ ઉમેરે છે। ડૉક્ટર પટેલ કહે છે કે મારા 20 વર્ષના તબીબી કાર્યક્રમમાં બાળકમાં આ પ્રકારનું જટિલ ઓપરેશન પ્રથમ વખત કર્યું છે। સામાન્ય રીતે નાકમાં ટ્યુમર હોય તેવા ઘણા ઓપરેશન અમે કરતા હોઈએ છીએ, પરંતુ નાકવાટે મગજ સુધી પહોંચેલા ટ્યુમરનું નિદાન ભારે જહેમત બાદ શક્ય બન્યું છે। સતત 4 કલાક ચાલેલા ઓપરેશન બાદ સફળતાપૂર્વક ટ્યુમર દૂર કરવામાં આવ્યું હતું, જેથી સતીશે દર્દ સામે ફતેહ હાંસલ કરી છે। હવે તો સાજો થઈને સ્વગૃહે પરત ફરશે। આ પીડામાંથી મુક્તિ મેળવ્યા બાદ તે સહર્ષ પોતાનું જીવન સામાન્ય રીતે જીવી શકશે। સતીશના પરિવારજનો કહે છે કે ખેડા અને આણંદની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા ઓપરેશન જટિલ હોવાના કારણે ત્યાં સારવાર શક્ય બની ન હતી। ખાનગી હોસ્પિટલમાં પણ આ પ્રકારનું જટિલ ઓપરેશન શક્ય બનતા નથી, અને જો કરવામાં આવે તો તે ખૂબ જ ખર્ચાળ બનતા હોય છે, જે અમારા જેવા ગરીબ પરિવાર માટે અશક્ય હતું। જે કારણોસર ત્યાંના તબીબોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે માર્ગ ચીંધ્યો હતો। અમદાવાદ સિવિલમાં કોઈપણ જાતના ખર્ચા વિના મારા સતીશને ગંભીર પીડામાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી છે, જે બદલ અમે સિવિલ હોસ્પિટલ, દેવદૂત સમાજ, તબીબો અને રાજ્ય સરકારના હર હંમેશા ઋણી રહીશું। સંજીવ રાજપૂત, ZSTV અમદાવાદ।